નમસ્કાર, કેમ છો? મને ખબર છે જરાય મજામાં નથી, કારણ કે અમે 8 વાગ્યાનું કીધું હતું અને ઓલમોસ્ટ કલાક પછી આવ્યા છે. એટલે સૌથી પહેલાં તો ખૂબ બધી માફી, દિલગીરી અને આમ સખત તમને પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ અને ખૂબ બધું સોરી કહીએ છીએ. હવે રુચિએ કીધું હતું એ પ્રમાણે સારા કામમાં 100 વિઘન, અને આ 100 વિઘનમાંનું 1 વિઘન એટલું બધું ચાલ્યું કે અમને એમ કે 5-1 મિનિટમાં થઈ જશે, પણ આમ સોર્ટ આઉટ કરતા કરતા લગભગ કલાક થયો. એટલે હવે જરા પણ આમ રાહ નથી જોવી, હવે જરા પણ આપણે જરા પણ ખલેલ ના પહોંચે એ રીતે તમારા સુધી પહોંચવું છે, અને તરત જ આપણે આ લાઈવ જામિંગની શરૂઆત કરીએ છીએ. ફરી એક વખત માફી માંગીએ છીએ, પણ આજનો આ લાઈવ જામિંગ કાર્યક્રમ તમને સંપૂર્ણ રીતે આનંદ અપાવે અને આજે આમ મજા પડી જાય એવું આયોજન કર્યું છે. લોકસંગીતનું એક એવી મિજબાની ગોઠવી છે કે એવી આજે સરવાણી અહીંયાથી થવાની છે કે તમને આનંદ થઈ જશે. તમે જાણો જ છો એ પ્રમાણે આજનું આપણું વ્યક્તિત્વ પણ આપણી સાથે એક એવું વ્યક્તિત્વ છે, એક એવી હસ્તી છે કે જેઓ ખૂબ લોકપ્રિય છે, અઢળક લોકપ્રિય છે, અને એ જ લોકપ્રિયતા સાથે આપણે આજનો લાઈવ જેમિંગનો કાર્યક્રમ કરવાના છીએ. તો મારી સાથે ખૂબ જ દિલથી, ખૂબ જ પ્રેમથી અને ખૂબ વાલથી આવકારો એ કલાકારને જેમણે પોતાની આવડત, પોતાની સજ્જતા સાથે લોકસંગીતને, લોકગીતોને, ગુજરાતી સંગીતને રળિયાત કર્યું છે. દિલથી આવકારો, પ્રેમથી આવકારું છું હું પણ આજના આ લાઈવ જેમિંગના સ્ટુડિયોમાં. તમે છો મારી સાથે, હું છું નૈષદ, અને આ છે જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. પ્લીઝ વેલકમ, ખૂબ દિલથી આવકારો ગુજરાતી લોકસંગીતના અદ્ભુત અને લોકપ્રિય કલાકાર સુશ્રી ગીતાબેન રબારીને. આપણી સાથે છે અત્યારે ગીતાબેન રબારી. ગીતાબેન, સૌથી પહેલાં તો અમે ખૂબ ખૂબ માફી માગીએ છીએ કે એકાદ કલાક આપણે રાહ જોવી પડી, થોડોક તકનિકનો ઇશ્યુ હતો એટલા માટે આપણે ના શરૂ કરી શકીએ, પણ અમે દિલથી આવકારીએ છીએ. ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર. કઈ વાંધો નહીં, થેન્ક યુ બધા ફ્રેન્ડ્સને કે આટલી બધી આપણી રાહ જોઈ એના માટે, અને સોરી કે થોડા મોડા પડ્યા, તૈયાર કરીને બેઠા હતા, પણ કઈ વાંધો નહીં, થોડું ટેકનિકલ પ્રોગ્રામ છે, કઈ વાંધો નહીં, પણ હવે મોજ જ કરવી છે. બિલકુલ બિલકુલ, અને આ મોજ આપણે એકદમ ચાલુ રાખીએ. ચાલો શરૂઆત કરીએ આજના બહુ જ ઉત્સુકતા ભર્યા લાઈવ જેમિંગની. આ છે જલસો, જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. એટલે કે એપ્લિકેશન છે જલસો. સૌથી પહેલાં તો તમે એક કામ કરો, ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં, જ્યાંથી તમે એપ્લિકેશન્સ ડાઉનલોડ કરો છો ને એવી જ આ એપ્લિકેશન છે. એટલે તમને ગીતાબેન લાઈવ જોવા મળશે, અને આ આખે આખો કાર્યક્રમ એપ્લિકેશન થકી લાઈવ આવી રહ્યો છે, અને FBમાં તો લાઈવ છે જ. લોકોને જણાવો, બધાને કહો, અને આહા મજા કરીએ, ગીતાબેનને સાંભળીએ. ફટાફટ ગીતાબેન પાસે જઈએ, આપણે વાતો કરતા રહીશું અને તમારી રિક્વેસ્ટ વિક્વેસ્ટ પણ આપણે ધીમે 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 લેતા રહીશું. એક કલાક લેટ છીએ એટલે એક કલાક વહેલા અમે સમાપન નહીં કરીએ. આજે મજા કરીશું, ભરપૂર મજા કરીશું. ગીતાબેન પણ ખૂબ ઉત્સુક છે, ખૂબ બધા લોકગીતો સાથે તૈયાર છે. તો આપણે બસ આજે આ કાર્યક્રમ ની ભરપૂર મજા માણીએ. આજે અહીંયાથી ભક્તિ સંગીત, લોકસંગીત, ભક્તિના પદો, એવા એવા લોકપ્રિય લોકગીતો જે તમે સાંભળવા માટે આતુર છો, ગીતાબેનના પોતાના પોપ્યુલર લોકપ્રિય ગીતો બધું જ સાંભળીશું. તો ચાલો મારી સાથે જોડાઈ જાઓ, લાઈવ જેમિંગ કરીએ. તમે જો જલસો ઉપર, જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. તરત જ પાછા જઈએ આપણે ગીતાબેન પાસે, અને ગીતાબેન કેવી રીતે આખા કાર્યક્રમની શરૂઆત કરવી છે, કેવી રીતે આગળ વધવું છે? પહેલાં તો મને ગમે છે સોંગથી શરૂઆત કરીશું, પછી આપ બધાની ફરમાઈશ, જે લાઈવ જોવે છે એમની ફરમાઈશ, એટલે થોડી મારી ફરમાઈશથી ચાલુ કરીએ, મને જે ગમે છે. બિલકુલ બિલકુલ, એટલે મા તારા આશીર્વાદ, જોકે ઘણા બધાની ફરમાઈશ આવશે પછી લેટ, પણ પહેલાં એમથી ચાલુ કરીએ. બિલકુલ. માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે, માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે, ઓરતા હતા મનના માથે પૂરા કર્યા છે, ઓરતા હતા મનના માથે પૂરા કર્યા છે, માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે, તારા આશીર્વાદ એ મને બહુ ભળ્યા, માં
ખૂબ લોકપ્રિય અને અતિશય પોપ્યુલર અને ખૂબ બધાના ચહિતા ગીતાબેન રબારી આપણી સાથે છે અને એમની સાથે એક સરસ મજાના આખી ટીમ જોડાય છે જે સજ્જ કલાકારોથી ભરપૂર છે. એટલા બધા લોકસંગીતના અદભુત કલાકારો છે, એટલા બધા મન ચાલકોએ ગજાવેલા છે કે આમના આમ કહેવાય ને કે નામ જ કાફી છે. ખૂબ 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 દિલથી સ્વાગત કરો મારી સાથે એ કલાકારો કે જેઓ ગીતાબેન સાથે આજે આપણી સાથે જોડાયા છે. તબલા ઉપર છે હરુન મીર, મંજીરા ઉપર મુકેશ રાઠોડ, કલ્પેશભાઈ મારવાડા બેન્જો ઉપર અને લવજીભાઈ હબડા ફરીથી મંજીરા ઉપર. એક વાર જોરદાર તાળીઓ સાથે આ સજ્જ કલાકારોને, આ અનુભવી કલાકારોને વધાવો. અને આજે જેઓ હમણાં જ અમારી સાથે જોડાયા છે એમને ખાસ જાણ કરી દઈએ કે જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. એપ્લિકેશન છે એટલે તમારે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની છે. જે રીતે તમે મોબાઈલ પર બીજી બધી એપ્લિકેશન રાખો છો ને, એવી જ રીતે વોટ્સએપ ને ફેસબુક એવું બધું રાખો ને, એવી રીતે આ એપ્લિકેશન છે જેમાં માત્ર ને માત્ર ગુજરાતી ગીતો છે. માત્ર ગુજરાતી ગીતો, કઈ હિન્દી નહીં, કશું જ બોલિવૂડ નહીં, ગુજરાતી લોકસંગીત, ભક્તિ સંગીત, સુગમ સંગીત, ફિલ્મ સંગીત, ગરબા, ખૂબ બધી વાતો કરવાની છે મારા એપ્લિકેશન વિશે. પણ બિલકુલ જગ્યા નહીં રોકે, 4 MB એપ્લિકેશન છે અને ડેટા પેક ગમે તે તમારી પાસે હોય, 2G 3G 4G કોઈ પણ નેટવર્કમાં ચાલશે. એટલે સૌથી પહેલું કામ તમે એ કરો કે જલસો ડાઉનલોડ કરી લો. બીજું કામ એ કરો કે તમારી રિક્વેસ્ટ મોકલતા જાઓ, આપણે આમ તરત જ એના તરફ આગળ વધીએ છીએ. અને ખૂબ બધા લોકો, ઓહો, લગભગ 401 લોકો અત્યારે લાઈવ આ કાર્યક્રમ જોઈ રહ્યા છે અને આનંદ આનંદ થઈ ગયો છે. બધાને મારે ખાસ કહેવાનું છે કે જલસો ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. આપણે ગુજરાતી ગીતો માણીએ આજે અને મીન વાઇલ તમે એક કામ કરો, જલસો ડાઉનલોડ કરી, બરાબર? ગીતાબેન હવે આગળ કેવી રીતે વધવું છે, શું ગાઈશું? ચોક્કસ ફરમાઈશ આવી છે, તમે નામ લીધું રોહન માલમ. હા, એક્ચ્યુઅલી એ મારા કચ્છના છે, માંડવીના છે, મારા ઓળખીએ છે, મારો ભાઈ છે. અરે વાહ. એટલે ફરમાઈશ એમની પૂરી કરીએ, પછી હિરેનભાઈ ગજ્જર માં મોગલ, આ બે ફરમાઈશ પહેલા પૂરી કરીએ જે વધારે અત્યારે ફરમાઈશ આવી છે. એટલે બિલકુલ ચોક્કસ આજે ફરમાઈશ છોરો ચોચોર જો તો ઉત્તર ગુજરાતમાં છે, એટલે આમ તો અમારે કચ્છ કાઠિયાવાડમાં ન લાગે પણ ફરમાઈશ છે એટલે લઈએ. કે છોરા ચોચો જો તો આ હજારી ચૂડલો વેસવાને, છોરા ચોચો જો તો હજારી ચૂડલો વેસવાને, હજારી ચૂડલો વેચવાને, સોરી પાટણના પટોળા લાયો, એ હજાર
મારી જોડલો વેસવાને છોરા ચો ચો જોતો એ હજારી જોડલો વેસવાને છોરા છો જોજો તો આ હજારી ચૂડલો તું વેચવાને એ હું તો કડી રે શેર માં જોતો એ હજારી ચૂડલો વેચવાને છોરા કડી રે શેર થી હું લાયો કે હજારી ચૂડલો વેચવાને હું તો કડી ના કડલા લાયો એ લાયો હજારી સુરાચિયા ગોમ જોતો હજારી ચૂડલો વેચવાને અલ્લા જો જો જોતો તું હજારી ચૂડલો વેચવાને વાહ ભાઈ વાહ છોરા ચો ચો જોતો હજારી ચૂડલો વેચવાને આ તો આપણે એટલું બધું સાંભળેલું ને એટલું પ્રખ્યાત લોકગીત છે કે આમાં આના સિવાય નવરાત્રીઓ અધૂરી છે, ગરબે ઘૂમવું અધૂરું છે. અને ગીતાબેનના કંઠમાં આજે સાંભળીને તો ઓર એમ આ અમે આ બેસી ગયા છે એની આ આ તકલીફ છે. એટલે અમારે ઉઠીને નાચીને આમ ગરબા કરવા હોય તો અમારે અહીં બેસી રહેવું પડે, પણ અહીં બેસીને સાંભળવાની એ જોરદાર મજા છે. તમે પણ જ્યાં બેઠા હો ત્યાં અઠે દ્વારકા કરીને બેસી જજો. આજે જરા મજાના ગુજરાતી લોકગીતો તમારા સુધી પહોંચવાના છે અને કેવો સરસ મજાનો રિસ્પોન્સ છે. આ હા હા, દર્શના ઠક્કર કે જેઓ ખૂબ જાણીતા ગુજરાતી સુગમ સંગીત અને એના કલાકાર છે અને ખૂબ સરસ રીતે જેઓ ગરબામાં ધૂમ મચાવે છે, દર્શનાબેન આપણી સાથે છે. અને દર્શનાબેન કહી રહ્યા છે ગીતાબેન કે કેટલું સ્વીટ બોલે છે અને ગાય છે, સો ઇનોસન્ટ, સો બ્યુટિફુલ, સો સ્માઇલી ફેસ. થેન્ક યુ દર્શનાબેન, ગોડ બ્લેસ યુ ઓલ. નૈશુદભાઈ થેન્ક્સ, અરે થેન્ક યુ વેરી મચ દર્શનાબેન ફોર જોઈનિંગ. આજે બે કલાક અમારી સાથે જ રહેજો, બહુ મજા પડવાની છે. આપણે ક્યાં લઈએ છે, શું લઈએ છે, ક્યાં જઈએ? આપણે મોગલવાનું લઈએ. હો, હિરણભાઈ ની ફરમાઈશ છે, હિરણભાઈ ગજ્જર જામનગર થી. એટલે પણ મને ગમશે, હું લઈશ, તમને ગમશે, કેમ કે એમાં મોગલ નું નામ આવશે એમાં. એટલે મોગલ તારો આશરો એ માય, મોગલ તારો આશરો એ એક હાથે ત્રિશુળ તારા એક હાથે મમતા બેફિકર છોરુડા ફરતા ઓ માં બેફિકર છોરુડા ફરતા ભણજે રે હું તારો મીઠો ઓ મોગલ તારો આશરો એ માય માય માં બંધા
લોકગીતોની મોજ પડતી હોય ને આપણે મોગલમાને ના યાદ કરીએ કે એમના આશીર્વાદ ના ગઈએ કે એમની એકાદ ચરજ ના ગઈએ એવું તો બને નહીં. અને આ આટલા સરસ પદ આટલા સરસ આ ચરજ સાથે મોગલમાના આશીર્વાદ સાથે આપણે આગળ વધીએ. અને મારે તમને વારંવાર એક જ વસ્તુ યાદ અપાવવાની છે કે તમે અત્યારે છો જલસો પર. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે જેમાં માત્ર ને માત્ર ગુજરાતી ગીતો છે. એટલે જો તમને ગુજરાતી લોકસંગીત, ભક્તિ સંગીત, સુગમ સંગીત, ફિલ્મ સંગીતથી અતિશય અઢળક પ્રેમ હોય તો તમે એક કામ કરો, જલસો ડાઉનલોડ કરો. દુનિયાની પહેલી ગુજરાતી મ્યુઝિક એપ છે, આમાં માત્ર ગુજરાતી ગીતો છે. મજા 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 પડી જશે. ગીતાબેન રબારી અને એમના જેવા કેટલાય ઉત્કૃષ્ટ કલાકારો અહીંયા પરફોર્મ કરી ચૂક્યા છે. અને મારે તમને એ પણ કહેવું છે, લાઈવ જામિંગનો આ અત્યારે 68મો એપિસોડ છે. 68મો, એટલે કે અમે લગભગ 1.5 વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ. બની શકે કે તમે પહેલી વખત અમારી સાથે જોડાયા છો, દર શુક્રવારે જોડાયા છો. કોઈક ને કોઈક અહીંયા ગુજરાતી કલાકાર ગુજરાતી ગીત સંગીત તમારા માટે તૈયાર કરતો હશે, પ્રસ્તુત કરતો હશે. આગળ વધીએ છીએ. ગીતાબેન, હું ગાઉં છું ખાસ કચ્છ કાઠિયાવાડનું આ ગીત છે, એટલે એ લઈએ. બિલકુલ. પછી જે પણ ફરમાઈશ છે એમની, અને ખાસ મને ગમે છે અને તમે કીધું છે કે આજે ફક્ત જૂના ગીતો લેવા, નવા તો હું રોજ ગાઉં છું પ્રોગ્રામમાં, તો જૂના કઈક ગઈએ, નવા પણ ગાશું. બિલકુલ. અને તમે નગર બજાર જે કીધું મારું કચ્છી સોંગ એ પણ લેશું, એટલે શરૂઆત આનથી કરીએ. બિલકુલ. આખા હિન્દ માહી તાળી ગુજરાત ભૂમિ ભાળી, આખા હિન્દ માહી તાળી ગુજરાત ભૂમિ ભાળી, નથી એ જ ગાડી આ સુરવીર તાવાણી, વચન ની આપે તાળી આવી કરે રાખવાળી, વચન ની આપે તાળી તેજી કરે રાખવાળી, આખા હિન્દ માહી તાળી ગુજરાત ભૂમિ ભાળી, આખા હિન્દ માહી તાળી ગુજરાત ભૂમિ ભાળી, વા જલસો લોકપ્રિય છે કે વારંવાર આપણે સાંભળ્યા કરીએ. વચ્ચે વચ્ચે તમારા વિશે પણ વાતો કરવી છે અને તમારી ફરમાઈશો પણ લેવી છે. પણ આપણે એક કામ એ કરીએ કે જલસો તમે જેવું આટલી બધી સંખ્યામાં અમને જોઈ રહ્યા છો તો મારે
કેવું છે કે જલસો ડાઉનલોડ કરી લેજો. જલસો તમને પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી મળશે, એટલે તમારી પાસે એન્ડ્રોઇડનો ફોન હોય કે આઈઓએસ હોય, એપલ હોય કે આઈફોન હોય, આ બધા જ એપ્લિકેશન, આ બધી એપ્લિકેશન એપ સ્ટોર અને પ્લે સ્ટોર પર દરેક ફોનમાં, આ બધા જ ફોનમાં ચાલે એવી છે અને તમને મજા પડી જશે. એટલે તમે પહેલું કામ તો એ કરો કે જલસો ડાઉનલોડ કરી લો, અને આમાં આવા અઢળક ગીતો છે, બધું આંગળીના ટેરવે ઉપલબ્ધ છે, તમે પ્લીઝ એને સાંભળો. કચ્છીથી એક શરૂઆત કરીએ. ओ चलड़े आही रुलाई मुकी याद सदन जी आई, ओ चलड़े आज रुलाई, अरे चलड़े त आज रुलाई मुकी याद सदन जी आई, आ चलड़े आही रुलाई मुकी याद सदन जी आई, जी जलड़ी मुझी माड़ी रही चलड़े आही रुलाई, जलड़ी मुझी माड़ी रही मुके चलड़े ताज रुलाई, યાદ આવે છે. મમ્મી ને કે છે કે આ એલડી માં મુજે યાદ સજનજી, એટલે મારે આ વીટી જોઈ ને સાહેબા ની યાદ આવી છે. વાહ ભાઈ વાહ 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 વાહ. લોકગીતો ની મજા જ આ છે, સરસ મજાના રૂપકો સાથે, પ્રતીકો સાથે એટલી સરસ મજાની વાત કરી હોય અને એટલી લોક બોલીમાં, લોક ભાષામાં વાત કરી હોય કે આમ આમ સોંસરવી ઉતરી જાય. એટલે જ તો ઘણા બધા પ્રકારના ટ્રેન્ડ આવે છે, જાય છે. એક ટ્રેન્ડ જે હંમેશા કાયમ રહે છે એ લોકસંગીતનો છે અને આ લોકગીતોનો છે. આ કલાકારો માટે એકવાર જોરદાર તાળીઓ. મારી સાથે ગીતાબેન રબારી તો જોડાયા જ છે, પણ એ સાથે એ કલાકારો છે કે જેઓ પણ ખૂબ બધા લોકસંગીતના કાર્યક્રમો કરી ચૂક્યા છે અને એટલી બધી તાળીઓ ઉઘરાવી ચૂક્યા છે પોતાની આવડતથી, પોતાની સજ્જતાથી ઘણા બધાને પ્રભાવિત કરી ચૂક્યા છે. એવા કલાકારો જ્યારે આજે મારી સાથે છે, મને વારંવાર એવું મન છે કે હું એમની પણ તમારી સાથે ઓળખાણ કરાવતો જઉં. હરુન મીર છે તબલા ઉપર, મુકેશ રાઠોડ મંજીરા ઉપર, કલ્પેશભાઈ મારવાડા બેન્જો ઉપર છે અને લવજીભાઈ હબડા ફરીથી મંજીરા સાથે આપણી સાથે જોડાયા છે. ત્યારે એકવાર જોરદાર તાળીઓ આ બધા જ કલાકારો માટે.
તમે જ્યાં પણ હોય, જે પણ કરતા હોય, જે રીતે આ કાર્યક્રમ માણતા હો, ગીતાબેન અને તેમની આ ટીમ તમને ડેફિનેટલી પ્રભાવિત કરી જશે. એટલું સરસ મજાનું અહીંયાથી સંગીત, ગુજરાતી લોક સંગીત પ્રસ્તુત થઈ રહ્યું છે. અને આપણે તમારી ફરમાઈશો પણ ધીમે ધીમે લેવી છે. આગળની ફરમાઈશો તો પેન્ડિંગ છે, એમાંથી કઈ લેવું છે કે આપણે નવી વાત છે એમાંથી લઈએ, થોડું ઘણું લઈએ, હે ને, લઈએ, પહેલા એ લઈ લઈએ, પછી આગળના લોટ વિશે વાત કરીએ. યસ, હા, ઘણી બધી ફરમાઈશ આવી છે. લેંગ્વેજમાંની હું આલ છું અને આલ ભાઈઓ જે બે ત્રણ તમે કીધું, તો માતાજીની શરૂઆત કરીએ, પછી જે પણ ફરમાઈશ છે બધાની લઈએ. જી બિલકુલ. મને બહુ ગમે છે માતા આશીર્વાદ અને લેંબોજ માનું છે, પણ એ ગવાઈ ગયું છે એટલે આપણે થોડું બીજું લઈએ માતાજીનું. અને જે પણ હું માતાજીના પ્રતાપે છું એટલે આ લેંબોજ મારી માતા મારા સુખ ની તું દાતા, લેંબોજ મારી માતા મારા સુખ ની તું દાતા, બીજા નહીં ખબર નહીં મારા ભાગ્ય ની વિધાતા, બીજા નહીં ખબર નહીં મારા કુળ ની વિધાતા. કાર્યક્રમ ચાલુ થયો છે ત્યારથી જ હું તો મોજમાં છું. મને આજે એમ થાય છે કે અમે ખોટી આ નોકરી લઈ લીધી છે, મારે આમ સામે બેસીને ખાલી સાંભળવાનું હતું, આ વચ્ચે વચ્ચે બોલવું પડે છે, પણ અહીંયા બેસીને આનંદ એ વાતનો છે કે ગીતાબેન જેવા આ સુવિખ્યાત કલાકાર આપણી સાથે છે અને આમ જલસો જલસો થઈ રહ્યો છે. 75 પાઘડી ન મેરે અકબર ના એક હું કમે રે, અણનમ્યો નહીં એક યા જીવન એક લિંગી નો એક યારા ધોરે, એવો વટ રાખ્યો રાણા, એવો વટ રાખ્યો રાણા. મહારાણા પ્રતાપ યારા ધો એવો વટ રાખ્યો રાણા, મહારાણા રાખ્યો રાણા.
ગીતાબેન, આટલા બધા લોકો જોડાયા છે અને ખૂબ બધાનો ઇંતજાર છે, કલાકે વીત્યો છે, તો આપણે પેલું રોણા શહેરમાં લઈએ. હે, હવે ભાઈ એ ગીત આવશે કે જેની તમે લોકો ખૂબ રાહ જોઈ રહ્યા છો, એ એ ગીત જેના માટે આહા હા 15 કરોડ લોકોએ યુટ્યુબ ઉપર આને જોયું છે અને વાહ વાહ થઈ ગઈ છે. ગીતાબેનનું એ અતિશય લોકપ્રિય ગીત શહેરમાં રે રોણા શહેરમાં રે આપણે સાંભળીએ ગીતાબેન પાસેથી. અને તમે છો અત્યારે લાઈવ જેમિંગમાં, અને લાઈવ જેમિંગ એ જલસોનો દર શુક્રવારી ભાગ છે, એટલે કે દર શુક્રવારે અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને તમે જ્યાં પણ હો ત્યાંથી ગુજરાતી ગીતો માણી શકો, આંગળીના ટેરવે માણી શકો, એટલા માટે અમે આ એપ્લિકેશન બનાવી છે અને આ એપ્લિકેશન તમે એપ સ્ટોર અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. મારે હવે આ ગીત એટલું બધું આમ મને એટલું બધું મન છે સાંભળવાનું કે આપણે અહીંયા હું અટકી જઉં છું ને તરત જ ગીતાબેન પાસે પાછા જઈએ અને સાંભળીએ આ સરસ મજાનું ગીત. આ એ લોકપ્રિય ગીત જેણે યુટ્યુબને આમ મને બહુ ગમે છે. રણાશેર ગીત આવવાથી મારી આખી લાઈફ બદલી ગઈ છે, એને મને, જો કે હું આમ તો દેશી હતી, દેશી છું, પણ મને બદલી નાખી છે આ, કેમ કે તમે લોકો ઓળખો છો, પેલા કોઈ ઓળખતું નતું, રણાશેર પછી ઓળખો છો, એટલે થેન્ક યુ. એ લઈએ આપણે. વાહ. કિસ્મત ની ગાડી ટોપ ઘેર મારે, મારા વડવાળા ની મેર અમી લેર મારે, મારા વડવાળા ની મેર અમી લેર મારે, શેર મારે રોણા શેર મારે, ચાલી ચાલી કિસ્મત ની ગાડી. આજે તમારા માટે ગાઈ દઉં છું. આ દોષ તો નહીં મહેફિલમાં, દોષ થી ની ફોજ છે, ભાઈ બંધો ની ભેડા, આ જિંદગી ની મોજ છે. આ દોષ તો નહીં મહેફિલમાં, દોષ થી ની ફોજ છે, ભાઈ બંધો ની ભેડા, આ જિંદગી ની મોજ છે. ઠાકર
ભરવાશે ભરવાળો ના ગટ મારે દ્વારકા વાળો વહે મારા ભરવાળો ના ગટ મારે એ મારો સમાજ ગેલું ઠાકર સત મારે આખું સમાજ ગેલું ઠાકર સત મારે ઠાકર વાહે કે મના ફરે ભરવાળો વટ મારે ઠાકર વાસે ભરવાળો ના ગઢ મારે વાહ 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 મજા 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 પડી ગઈ આ એક ગીત જેણે ગીતાબેનને આટલા જાણીતા કર્યા અને કેટલું સરસ ગીત છે આજે પણ જ્યાં જાઓ ત્યાં તમે કોઈ પણ હવે તો એવું થઈ ગયું છે કે કોઈ પણ પ્રસંગમાં કોઈના પણ પ્રસંગમાં કોઈ પણ સમાજના સંપ્રદાયના પ્રસંગમાં આ ગીત તો લગભગ ગરબા નહીં નાઇટ્સમાં અને એમાં ગવાય ગવાય ને ગવાય આ એ લોકપ્રિય ગીત અને ગીતાબેન માટે આ એકદમ કિસ્મતની ગાડી એકદમ જે એમણે ટોપમાં લીધી છે આ ગીત પછી એકદમ ટોપ ગેરમાં અને મજા પડી ગઈ છે ગુજરાતી ગીત સંગીત પણ આ ગીતથી એક સરસ મજાના સ્તરે પહોંચ્યું છે યસ ગીતાબેન હવે સપોર્ટ મળ્યો છે રાજસ્થાનમાં પણ પ્રેમ મળ્યો છે એટલે ગુરુવન્ના ક્યાં બધા હા વારી જામુ રે ગુરા બલિહારી જામુ રે વારી જામુ રે ગુરા બલિહારી જામુ રે મારા સદગુરુ સાહેબ મળ્યા મે વારી જામુ રે મારા હરિગુરુ સાહેબ મળ્યા મે વારી 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 વારી
ગુરુ દર્શન દીના મારા બહા ગયું દય કર દીના મારા સદગુરુ દર્શન દીના મારા બહા ગયું દય કર દીના મારા કર્મ ભરબ સબ સીના મે વારી દામું રે મારા કર્મ ભરબ સબ સીના મે વારી દામું રે આ સદગુરુ આંગણી બલિહારી અહીંયા અમે એમ થાય કે તમારા ઓવરણા ઓવરણા લઈ લઈએ. આ એટલું સરસ ગાય છે કે આમ તો એવું કહેવાની જરૂર નથી, પણ એમ થાય કોઈ નજર ના લાગે એટલું સરસ તમારો રૂપાળો કંઠ છે, રૂપાળો ચહેરો તો છે જ, અને આ રૂપાળા ગીતો કેવા સરસ મજાની આમ ફિતરત સાથે કેટલી મસ્તીથી તમારા તરફ આવી રહ્યા છે. ગુજરાતી ગીત સંગીતની લોક સંગીતની આ જ મજા છે, અને આ મજા અમે દર શુક્રવારે કરીએ છીએ. એટલે આ શુક્રવારે દર શુક્રવારે તમને કોઈક ને કોઈક ગુજરાતી કલાકાર સાથે તમને ગુજરાતી ગીતો સાંભળવા મળે, ઘરે બેઠા સાંભળવા મળે, કોઈ પણ અગવડ વગર, કોઈ પણ અડચણ વગર સાંભળવા મળે એવી વ્યવસ્થા ગોઠવવા માટે અમે દર શુક્રવારે આ કાર્યક્રમ કરીએ છીએ. એટલે તમે શું કરો, એક કામ કરો, પહેલા તો જલસો ડાઉનલોડ કરી જ લો, કારણ કે તમને એક નોટિફિકેશન આવશે જેના થકી તમે દર શુક્રવારે આ કાર્યક્રમ જોઈ શકશો. એફબી નું અમારું પેજ લાઈક કરી દો એટલે પણ તમને આ કાર્યક્રમો દર શુક્રવારે જોવા મળશે. એ સાથે સાથે અમારે ત્યાં ખૂબ બધા બીજાય કાર્યક્રમો થતા રહે છે. ગીતાબેન હવે કયું ગીત લેવું છે? સાઈબો ગોવાળિયો અને જીલણ તારા પાણી, જીલણ તારા પાણી છે, અને સિરેશિયા લોબડી માતાજી નું છે. એટલે એ ત્રણે જોડે લઈ લઈએ એવું થાય, બે જોડે લઈએ. હા ચાલો ચાલો. આમાં પેલું ઘઉંના ગાડા જેવું છે, ઘઉંનો ગાળો તો બાજરીનું નહીં આવે. હા આ તો સાહેબો એ ગોવાળિયો, આ મારો સાહેબો છે ગોવાળિયો, અને હું રે ગોવાળણ ગીરની મારી આશામ રાધાની જોડલી, હું રે ગોવાળણ ગીરની મારી શ્યામ રાધાની જોડલી, સાહેબો રે સાઈબો રે ગોવાળિયો, મારું સાઈબો રે ગોવાળિયો, હું રે ગોવાળણ ગીરની મારી શ્યામ રાધાની જોડલી, હું રે ગોવાળણ નેહની મારી રાધા કૃષ્ણની જોડલી. એ હવન આ મારો સાઈબા ઘેરો ઘૂંઘટો, મારા વાલીડા ઘેરો ય ઘૂંઘટો, હા સાઈબા ઘેરો ઘૂંઘટો, મારા વાલીડા ઘેરો ય ઘૂંઘટો, ઉરે મુગી મરી યાદ વાલાની જોડ માતે દી શોભતી, ઉરે મુગી મરી યાદ વાલાની જોડ માતે દી શોભતી, જીલણ તારા પાણી મુકામમાં દાતે આવું, એ મઢડા મુકામમાં
ભાઈ હોન બાઈ ને મળતી આવો મારા શિરે સે લો બડી ચારણ સુવો ગઢ જૂના સાહેબો ગોવાળીઓની ફરમાઈશ કરી છે એ લોકોને તો મજા પડી જશે. હા, ખાસ એક વાત બીજી કહી દઉં કે આ કાર્યક્રમ અત્યારે અહીંયા તમે સાંભળી શકો છો એટલે પછી આ પતે એટલે પાર પાર થઈ ગયું એવું નહીં. આ કાર્યક્રમ વારંવાર તમારે સાંભળવો હોય તો જલસો એપ્લિકેશનમાં સૌથી પહેલો એટલે કે આ કાર્યક્રમ પડશે ને એના અડધો જ કલાકના સમયમાં એના એને સરસ રીતે તમને મળી જાય એવી રીતે ગોઠવાઈ જશે. અને અત્યારે તો અમે FB થ્રુ તમારા સુધી પહોંચી રહ્યા છીએ પણ આનું પેરેલલી સ્ટુડિયોમાં એક સરસ મજાનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે એટલે એટલી સરસ સાઉન્ડ ક્વોલિટી સાથે તમને આ કાર્યક્રમ સાંભળવા મળશે જલસોની એપ્લિકેશનમાં. અને આનો એક પેરેલલ વિડીયો પણ તૈયાર થઈ રહ્યો છે એટલે યુટ્યુબ ઉપર પણ ગીતાબેનનો આ આખે આખો કાર્યક્રમ લગભગ 2-3 દિવસના સમયમાં આવી જ ગયો સમજો તમે. એટલે આ બધું કરો એના માટે એક જ કામ છે કે જલસો નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી. યુટ્યુબ પર પણ ખૂબ બધા તમને પસંદ પડે એવા ગીતો અમે સરસ મજાના વિડીયો રેકોર્ડિંગ ક્વોલિટી સાથે મૂક્યા છે એટલે એ પણ તમે સાંભળી શકો એ માટે જલસો મ્યુઝિક એપ નામની યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, એનો પેલો જે નોટિફિકેશનનો બેલ છે એને ટચ કરી દો એટલે તમારા નોટિફિકેશન્સ આવતા રહેશે. આ બધું તો હવે તમે યુટ્યુબ ખૂબ વાપરો છો એટલે તમને ખબર જ છે. અને હવે તમારી ફરમાઈશો તરફ પણ આગળ વધીએ. ઓકે, આટલા બધા ગીતો છે, આટલા બધા લોકો છે, હવે ફટાફટ ગાઈએ. ચોક્કસ વધારે વડવાળાની ફરમાઈશ છે, છેલ્લે હોત હજારો સિંહના ટોળા એટલે એ ગીત નથી, એ ખાલી છંદ છે, ભાઈ રાજભા ગઢવીનો દુહો છે. ગીર તમને ખબર છે જી, એમાં એ સિંહ આપણા ગુજરાતની ઓળખાણ છે એટલે આપણે એ લઈએ. બિલકુલ, ખાલી એક કડી. હા હા, હોત હજારો
આ સિંહના ટોળા એને સૌ કોઈ બોલત શ્વાન હોત હજારો આ સિંહના ટોળા એને સૌ કોઈ બોલત શ્વાન એ એકડા ડાળો ડણકે તે દી આ એકડા ડાળો ડણકે તે દી થાય પરસે વેસ્નાન વિકરાળા નિવિહનો રાળા અને એનું નામ સિંહનો બાળા આ વિકરાળા નિવિહનો રાળા અને એનું નામ સિંહનો બાળા એટલે હવે જે સમય આપણી પાસે થોડોક બચ્યો છે એનો ફટાફટ ઉપયોગ કરીએ અને બને એટલી ફરમાઈશ લઈ લેવાની કોશિશ કરું છું. અને એટલા બધા લોકો આવે છે જાય છે ફરી પાછો આંકડો એટલો બધો આગળ પહોંચ્યો છે કે મારે તમને વારંવાર એક તો યાદ અપાવવું જ છે. આટલા બધા લોકો છે, મને બની શકે કે તમે અમને પહેલી વાર જોઈ રહ્યા છો. જલસો છીએ અમે, જલસો ગુજરાતી સંગીતની એક જ એપ્લિકેશન. તમે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો ગીતાબેનનો આખે આખો કાર્યક્રમ. આ કાર્યક્રમ પછી એના અડધો કલાકના સમયમાં એપ્લિકેશનમાં તમે ફરીથી સાંભળી શકો અને વધારે સારી સાઉન્ડ ક્વોલિટી સાથે સાંભળી શકો એવી વ્યવસ્થા અમે ગોઠવી છે. ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. યસ ગીતાબેન, ચોક્કસ દ્વારકાધીશની ફરમાઈશ આવી છે, આપણે એ લઈએ. જી, એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મુને માયા લગાડી રે. દુશ્મની માં રાવણ ને રામ મળ્યા.
મને આને કહેવાય જો મારા વડવા કેટલી બધી ફરમાઈશ આવી ગઈ હે ને. હવે હવે કમૈયા કરો એવું તો કેમ કહેવાય બાપ, તમે છો તો અમે છીએ, પણ છતાં હવે જે થોડોક સમય રહ્યો છે એમાં આપણે જેટલું બને એટલું ફટાફટ આ ગીતો તરફ આગળ વધીએ. ગીતાબેનને પસંદ પડે એવા ગીતો હવે થોડાક લઈએ અને એમને જે મન પડે, જેમાં એમને મોજ પડે એવા ગીતોની આપણે એક રમઝટ બોલાવીએ. પણ કેટલાક લોકો તમને ખૂબ વધાવી રહ્યા છે, જેમાં યોગેશ પરમાર એક છે કે જે ગીતાબેન તમે સૌને ગુજરાતી ગીતોથી ધરાવી દીધા છે, આપને ખૂબ જ ભૂખ લાગી છે તે સહજ છે, સમય ખૂબ જ થઈ ગયો છે. નૈષદભાઈ ખૂબ સુંદર રજૂઆત, વાહ, થેન્ક યુ વેરી મચ. તમે અમારી મજા અને પીડા બંને સમજ્યા એનો પણ આનંદ છે. થેન્ક યુ વેરી વેરી મચ. મોજમાં મસ્તાની એવું એક આ ગીત ગાવ, અમારી આ એક જ ફરમાઈશ છે, ગાયુના ગોવાળિયા રાજુભાઈ રબારીની યાદમાં. પ્લીઝ જય મોગલનો રાહડો લાલભા વાલેરા કહી રહ્યા છે. નદીને કિનારે રાયમાલ પતંગ પ્લીઝ ગાઓ, લાલ પીળા તારા નેજા ફરકે. મોગલમાંનો રાહડો તો હમણાં છેલ્લે લીધો, મોગલનો હોય મેળો એમાં તરવળ ઓકે લઈ આવી ગયું છે. ઓકે આપણે છેલ્લે ગીત લઈએ ગાયુના ગોવાળિયા. હા, અને થેન્ક યુ, તમે બધા જુઓ છો જે સપોર્ટ આપ્યો છો, કાયમ આપતા રહેજો ભાઈ, તમે છો તો અમે છીએ. વાહ. અને ટૂંક સમયમાં એક ગીત પણ આવવાનું છે, શંકર ભગવાનનો શ્રાવણ મહિનો આવે છે એટલે તો તમે વધાવજો અને વધાવશો મને ખબર છે, કેમ કે ગુજરાતી એક વખત વધાવે પછી કોઈ દી પાછા પડતા નથી. ક્યા વાત ગીતાબેન, એટલે બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે જે સપોર્ટ આપ્યો છે એના માટે. સાહેબ વધારે તો કઈ કરી ના શકીએ, પણ તમને બધાને અભિનંદન આપી શકીએ કે થેન્ક યુ કે તમે અમે હંમેશા ખુશ રહો, તમારા બધા સપના પૂરા થાય, કેમ કે તમે અમારા સપના પૂરો છો, અમારા ગીત હિટ કરીને અમારા સપના પૂરા કરો છો, એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. એટલે આ કાર્યક્રમની આ લગભગ હવે છેલ્લી ફરમાઈશ તરફ, છેલ્લી એક બે ત્રણ ફરમાઈશ છે. હા, એટલે સળંગ લઈ લેવી છે કે વચ્ચે અટકવું છે? સળંગ લઈ લેવી છે કે વચ્ચે અટકવું છે? જોઈ આપણે જેમ તાલ પ્રમાણે લઈએ. હા ચાલ. બહુ સારી ફરમાઈશ, ગાયોના ગોવાળિયા છે એટલે ગાયો માટે ઘણું બધું આપણા ભાઈ બહેનો કરતા હોય છે, વડીલો કરતા હોય છે, અને ગાય આપણી માં છે એટલે એની સંભાળ રાખવી, એની રખવાળી કરવી,
અને કદાચ જેના માટે આપણે જીવ આપી દઈએ તો કઈ ઓછું ના કેમ કે આપણી માં છે એટલા માટે. મારી ગાયોના એગો વાડીયા જાટ ગાયો લઈને આવજો એના વાછરડું એ ભાંભરે ને વાલકા મારે રે એગો વાડીયા જાટ ગાયો લઈને આવજો મારી ગાયો પછી હવે અહીંયા આમ અટકવું પડે એવી પરિસ્થિતિમાં છીએ અને હવે છેલ્લું છેલ્લું કંઈ લેવું છે આમ આમ કંઈ મસ્તીમાં મસ્તાની વર્ષમાં રહેવાની એ લઈએ આપણે. ઓકે અને બેન એક એક ફરમાઈશ અમારા તરફથી કરી શકાય આમ ફરી એકલો રબારી અને રોણા શહેરમાં બંને જોડે રોણા શહેરમાં લઈએ. ઓકે ચાલ એટલે આ પેલું મસ્તીમાં મસ્તાની અને રોણા શહેરમાં અને ત્યાં કાર્યક્રમ આપણે આમ તમને કહી દઉં મસ્તીમાં મસ્તાની મેં જાતે લખ્યું હતું તકલીફ તો રહેવાની મસ્તી માં મસ્તાની નહીં મોજ માં રહેવાની જો ને માલદારી બક્કા તકલીફ તો રહેવાની લેવાની રામ લખમણ ની જોડી એ આપણી કોઈ શકે ના તોડી એ ભાઈયા રામ લખમણ ની જોડી રામ લખમણ ની જોડી એ આપણી કોઈ શકે ના તોડી એ ભાઈયા રામ લખમણ
પર સેવાના એક ટીપા પર લોઈ દઉં મારું રેલી તારા પર સેવાના એક ટીપા પર લોઈ દઉં મારું રેલી શેર મારે રોણા શેર મારે એ ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગેર મારે ઓ મારા વડવાળા ની મેર અમે લેર મારે મારા વડવાળા ની મેર અમે લેર મારે શેર મારે રોણા શેર મારે ચાલી ચાલી કિસ્મત ની ગાડી બસ આનાથી આગળ હવે કઈ નહીં, આ ધરાઈ ગયા. આમ આ આ નશો લઈને આ કેફ લઈને ઘેર જઈએ. મારે તમને માત્ર એટલું જ યાદ અપાવવું છે કે જલસો છે આ, અને આવો જલસો અમે દર શુક્રવારે કરીએ છીએ. અને તમારે રોજે રોજ કરવો હોય તો જલસો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. આમાં માત્ર ગુજરાતી ગીતો છે, ગુજરાતી ગીતોની આ એકમાત્ર એપ્લિકેશન છે. પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી તમને મળી જશે અને તમને ખૂબ બધી મજા પડશે. એટલે જલસો તમે ડાઉનલોડ કરી જ લો, રાઈટ? અને હવે આટલો સરસ જે કાર્યક્રમ આપ્યો છે એ ટીમનો આપણે ખૂબ 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 આભાર માનીએ, ધન્યવાદ કરીએ. તબલા ઉપર હરુન મીર આપણી સાથે હતા, મુકેશ રાઠોડ મંજીરા ઉપર, કલ્પેશભાઈ મારવાડા બેન્જો ઉપર, અને લવજીભાઈ હબડા ફરીથી મંજીરા ઉપર. ખૂબ 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 આભાર આપ સૌનો, અને એટલો જ બધો દિલથી ધન્યવાદ આપવા માંગુ છું એ કલાકાર જેણે પોતાની આવડત અને સજ્જતાથી આ ગુજરાતી લોકસંગીતને, ગુજરાતી સંગીતને રળિયાત કર્યું છે. હું ખૂબ આભારી છું. ગીતાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી વેરી મચ જલસોમાં આવવા બદલ. અને આપ બધાનો ધન્યવાદ કે તમે જોતા હતા. ક્યાંક તમારા ગીત રહી ગયો તો માફ કરજો, ક્યાંક ભૂલ થઈ હોય તો માફ કરજો. થેન્ક યુ ગીતાબેન, થેન્ક યુ વેરી વેરી મચ. એક વાર જોરદાર તાળી આ આખે આખી ટીમ માટે. કેન વી મેક સમ મોર નોઇઝ? આવતા શુક્રવારે ફરીથી કોઈક સુપ્રસિદ્ધ કલાકાર સાથે, કોઈક જાણ્યા અજાણ્યા કલાકાર સાથે આ આ મહેફિલ ફરી જમાવીશું. શુક્રવારની રાત્રે 8 વાગે જલસો ઉપર, આ ચેનલ ઉપર, આ જ સરનામે ફરીથી મળીશું. ત્યાં સુધી કરતા રહો જલસો. જલસો એ ગુજરાતી સંગીતની એકમાત્ર એપ્લિકેશન. ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોર ને એપ સ્ટોરમાંથી. આવજો.